જોહાર દોસ્તો, હું વિપુલ રાઠવા. આજે આપણે ટ્રાઇબલ આઇડેન્ટિટી એટલે કે આદિવાસીની ઓળખાણ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. તો આપણે તો બધા આપણને આદિવાસી કે ભારત દેશના મૂળ નિવાસી કે ઇન્ડિજિનિયસ પીપલ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અમુક લોકો છે જેને આ વસ્તુ નથી ગમતું, એટલે લોકો આપણને આદિવાસીની જગ્યા પર વનવાસી કહેવા માગે છે. આવું કરવા પાછળનો એમનો હેતુ એ છે કે એ લોકો એવું સાબિત કરવા માગે છે કે ભારત દેશના જેટલા પણ રહેવાસી છે એ બધા ભારત દેશના મૂળ નિવાસી છે. અને આવું સાબિત કરવા માટે એમની પાસે એ સાબિત કરવું બહુ જ જરૂરી છે કે આદિવાસીઓ આદિવાસી નથી. જો આદિવાસીઓ માટે આદિવાસી શબ્દ વાપરવામાં આવે તો ત્યાંથી જ સાબિત થઈ જાય કે આદિ એટલે કે જૂના સમયથી રહેવાવાળા, એટલે કે આપણે મૂળ નિવાસી છે એ ત્યાંથી જ સાબિત થઈ જાય. તો આનો વિરોધ કરવા માટે એ લોકો આદિવાસીની જગ્યા પર વનવાસી શબ્દ વાપરી રહ્યા છે. પરંતુ આવું બધું ઘણા સમયથી ચાલી રહ્યું છે. સરકારી યોજનાઓમાં પણ આવા શબ્દો વાપરવાની શરૂઆત થઈ ગઈ છે. આપણા લોકો હજી સમજતા નથી, એ એક ચિંતાનો વિષય છે. જેમ કે વનબંધુ કલ્યાણ યોજના, વનવાસી કલ્યાણ આશ્રમશાળા, આ બધું ચાલી રહ્યું છે. આદિવાસીઓ માટે એની યોજના છે તો આદિવાસી કલ્યાણ યોજના નામ રાખવામાં શું સરકારને નુકસાન થઈ શકતું હોય? વનબંધુ કલ્યાણ યોજના કેમ નામ રાખવામાં આવે છે? આ એક મારો મોટો સવાલ છે. પછી હવે આના વિશે આપણે વધારે ચર્ચા નહીં કરીએ, આગળ વાત કરીએ. તો બંધારણની આપણે વાત કરીએ તો બંધારણ સભામાં ચર્ચા થઈ રહી હતી તે સમયે જયપાલસિંહ મુંડા દ્વારા અબોરિજિનલ ટ્રાઇબ, આદિવાસી માટે અબોરિજિનલ ટ્રાઇબ શબ્દ વાપરવા માટેની માંગણી કરવામાં આવી હતી. પરંતુ એ સ્વીકારવામાં નહીં આવી, એના બદલે શિડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિ કે જેને આપણે અત્યારે ST કહીએ છીએ એ શબ્દ બંધારણમાં વાપરવામાં આવ્યો છે. તો બંધારણમાં શિડ્યુલ ટ્રાઇબ કોને કહેવામાં આવ્યા છે એની આપણે ચર્ચા કરીએ. તો બંધારણની અંદર એક અનુચ્છેદ છે, અનુચ્છેદ 366, એમાં બધી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. એમાં અનુચ્છેદ 366 25 નંબરમાં શિડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. એમાં લખવામાં આવ્યું છે કે અનુચ્છેદ 342માં જે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એ જાતિઓ શિડ્યુલ ટ્રાઇબમાં આવશે. તો આના પછી આપણે અનુચ્છેદ 342 વિશે જોવું પડે. તો અનુચ્છેદ 342માં પેરા 1માં એવું લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ઓર્ડર બહાર પાડીને એટલે કે કોન્સ્ટિટ્યુશનલ ઓર્ડર બહાર પાડીને અમુક જાતિઓનું લિસ્ટ બનાવશે કે આ જાતિ છે એ શિડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિમાં આવે છે એ રીતના. તો આવા ઓર્ડર અત્યાર લગી 2 વખત બહાર પાડવામાં આવ્યા હતા, 1950 અને 1951માં. એના પછી એ અનુચ્છેદ 342ના પેરા 2માં સંસદને સત્તા સોંપવામાં આવી છે કે સંસદ કાયદો લાવીને કોઈ જાતિને આ યાદીમાં સામેલ કરી શકશે, અનુસૂચિત જનજાતિની યાદીમાં, કે કોઈ જાતિને આ યાદીમાંથી બહાર કાઢી શકશે. તો આના પછી ઘણી બધી જાતિઓને અંદર ઉમેરવામાં આવીને આ બધું થઈ રહ્યું છે. તો એ ઘણી વખત સંસદમાં પ્રશ્નો થતા હોય છે, ઘણા વિરોધો બી થતા હોય છે અને ઘણી જગ્યાએ આ યાદીમાં સામેલ થવા માટેની માંગણીઓ પણ ચાલતી હોય છે. એ વસ્તુ આગળ છે. પરંતુ જે આપણે આગળ ચર્ચા કરી કે વનવાસી વર્સિસ આદિવાસી, તો આ બાબતે આપણા નેતાઓ છે પછી આપણા સમાજના તમામ લોકોએ થોડું જાગૃત થવું પડશે. હું ખાસ કરીને ગુજરાતની વાત કરું તો ગુજરાતના આપણા જે 27 એ 27 MLA છે અનુસૂચિત જનજાતિની સીટ પરથી લડવાવાળા અને 4 MP એટલે કે લોકસભાના સભ્યો, આમને ખાસ વિનંતી કરું છું કે હવે પછીથી આવા શબ્દો નહીં વપરાય આદિવાસીઓ માટે, અને જે જગ્યાએ છે તે જગ્યા પર ચેન્જ લાવો અને વનવાસી વનબંધુ જેવા શબ્દોને કાઢે અને એની જગ્યા પર આદિવાસી શબ્દ કે શિડ્યુલ ટ્રાઇબ કે અનુસૂચિત જનજાતિ જે બંધારણમાં આપ્યો છે એ શબ્દ વાપરે.